कहत श्रावणी वल्लभ मेरे, कहत श्रावणी वल्लभ मेरे, कहत श्रावणी वल्लभ मेरे, कहत श्रावणी वल्लभ मेरे, तात मात गुरु वल्लभ मेरे, तात मात गुरु वल्लभ मेरे, तात मात गुरु वल्लभ मे, वल्लभ 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 मे, वल्लभ 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 मे, वल्लभ 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 मे, वल्लभ वल्लभ गोवर्धन प्रभु रसिया ठाकुरना सुकोमल युगल चरणा अरविंदमा कोटि कोटि दंडवत करीने एवं मंचासीन परमादरणीय परम श्रद्धे पितृचरण एवं ज्येष्ठ भातृचरणना चरणों में वंदन करीने आ कथा महोत्सवना भाग्यशाली एवं
मनोरथी परिवार सर्व भूदेवगण अने आप बधा वाला वैष्णव गत दिवसे શ્રીમદ ભાગવત ની પૃષ્ઠભૂમિકા જોઈને મહાત્મામાં આપણે પ્રવેશ કર્યો. અને મહાત્મા અંતર્ગત ભક્તિ જ્ઞાન વૈરાગ્યની કથા નું આપણે શ્રવણ કર્યું. હજી તો સનત કુમારોએ કેવલ કથાનો મહાત્મનો પ્રારંભ કર્યો અને જેના ફળ સ્વરૂપે જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા, ભક્તિના દુઃખની નિવૃત્તિ થઈ. એટલા માટે જ સનત કુમારો આપણને કહી રહ્યા છે સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. સદા સેવ્યા સદા સેવ્યા, સદા શ્રીમદ ભાગવતનું સેવન કરો. જો આ શ્લોકમાં બે વખત સનત કુમાર કહે છે, બાકી એક વાર લખે તોય વાત સમજાય છે. સદા સેવ્યા, પરંતુ જ્યારે આચાર્યો કોઈ એક એક જે શબ્દ મૂકતા હોય એના વિશેષ પ્રયોજન હોય. આચાર્યો જાણે છે કે જીવ પ્રમાદી થયો છે, અને એક વારમાં સમજતો નથી, માનતો નથી. ઘણી વખત બહુ જરૂરી કાર્ય હોય ને, અને આપણે કહીએ ને કે ભાઈ યાદ રહ્યું, આ કામ થઈ જવું જોઈએ. ફરીથી કહું, ભૂલાય નહીં. આ સનત કુમારો આપણને કહી રહ્યા છે સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. યે ભાગવત કા રોજ સેવન કરો, કેવલ આ સદગ્રંથો ને ઘરમાં નહીં મૂકી અને રાખો. જેમ કોઈ ઔષધિ હોય, બીમારી થઈ હોય તો પછી એ ઔષધિનું રોજ સેવન કરવું જોઈએ. ખાલી એ ઔષધિને દવાઈને ઘરમાં મૂકીને રાખો તો ચાલે? એનાથી રોગની નિવૃત્તિ થાય? સમય સમય ઉપર લેવી પડે દવાઈઓ. એવી રીતે કેવલ આ સદગ્રંથોને કેવલ ઘરમાં અને વસાવીને રાખો, સંગ્રહ કર્યો એ પર્યાપ્ત નથી. રોજ એનું વાંચન કરો, નિત્ય પ્રતિદિન રોજ વૈષ્ણવ સત્સંગ કરો. આ શેની ઔષધિ છે? ભાવરોગ એને દૂર કરવાની આ ઔષધિ, મનના રોગને દૂર કરવાની આ ઔષધિ. જેમ શરીરમાં એકાદ બે બીમારી હોય, એ બીમારીને દૂર કરવા માટે આપણે કેટલી સાવધાની રાખતા હોઈએ, સમય સમય પર દવાઈઓ લેતા હોઈએ, પછી ખાવા પીવામાં સાવધાની રાખીએ,
એ દેહના રોગની નિવૃત્તિ માટે, તો પછી મનની અંદર તો છ છ પ્રકારના રોગ છે, છ પ્રકારના રોગોથી ઘેરાયેલું આપણું આ મન, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ષડ રિપુઓ સે ઘિરા હુઆ. તો આ મનને રોગને દૂર કરવા માટે શું કરવાનું છે? સદા સેવ્યા, સદા સેવ્યા, સેવન કરો રોજ ભાગવત. આ શ્રીમદ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતા, રામાયણ, આ બધા આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિના બેઝિક પાયાના બધા આ ધર્મ ગ્રંથો છે. આજે બહુ વિડંબનાની વાત છે કે આજના આપણો વૈષ્ણવ સમાજ કે આજની આપણી યુવા પેઢી ભાગવત શું છે, ગીતા શું છે, કેટલા એમાં અધ્યાય છે, રામાયણના કેટલા સોપાન છે, ભાગવતના કેટલા સ્કંદ છે, એ મૂળ પાયાનું પણ જ્ઞાન એને નથી. આપણને જે મળ્યું છે એની આપણે કિંમત સમજાય નહીં. બાકી આજે બીજા દેશોમાં જોઈએ તો ભગવદ્ ગીતા જેવા ગ્રંથો તો એક પણ એવી ભાષા નહીં હોય કે એનું ટ્રાન્સલેશન નહીં થયું હોય, કારણ કે એ પણ સમજે છે આ ગ્રંથોની મહત્તા, મહિમા, આની વેલ્યુઝ. પણ આજની યુવા પેઢી, આજનો વૈષ્ણવ સમાજ આનો ભૂલતો જાય છે, અને એના લીધે પછી સમસ્યાઓ ઊભી થાય છે. આ મન કેટલા કેટલા દોષોથી ઘેરાયેલું, વાત વાતમાં ક્રોધ આવી જાય, લોભ વૃત્તિ, મોહ, કેટલું કેટલું મનમાં આપણે ભરીને રાખ્યું હોય છે. ઓલો વ્યક્તિ આવો, ઓલો તેવો, ફલાણો આમ, ફલાણો તેમ, કેટલું બધું મનમાં ભરીને રાખ્યું હોય, કેટલી બધી ગ્રંથિઓ આપણે મનમાં બાંધીને રાખી હોય. એકવાર એક ક્યાંક હું વાંચી રહ્યો હતો અને એકમાં સરસ મજાનો લેખ હતો અને એમાં ટાઇટલ હતું મન ઓર મોબાઈલ. શું? મન ઓર મોબાઈલ. અને પછી આખું બહુ સરસ મજાનો એમાં એનું લેખ લખવામાં આવ્યો હતો કે ભાઈ મન અને મોબાઈલ, હવે જેમ મોબાઈલ હોય અમુક એની કેપેસિટી છે, 8 GB, 16 GB, 32 GB, 64 GB, 100, 200, હવે તો એટલી બધી એની કેપેસિટી વધારી દે નાનકડી ચિપમાં, પણ તો પણ અમુક એની લિમિટેશન છે. અને એ લિમિટથી વધારે પછી જો એ મોબાઈલમાં સ્ટોર થતું જાય તો પછી મોબાઈલ શું થઈ જાય? ધીરે ધીરે સ્લો થઈ જાય. યા તો પછી ક્યાંક તમે ચેટ ખોલીને બેઠા હો યા કોલ લગાડતા હો તો પછી એ હેંગ થઈ જાય, અને ક્યારેક એવું પણ બને કે બંધ પણ થઈ જાય ચાલુ કરતા, એવું બની શકે. તો પછી એના જાણવાવાળા આપણને એમ કહેતા હોય કે ભાઈ આટલું બધું જે આમાં સ્ટોર કરીને રાખ્યું છે ધીરે ધીરે આમાંથી ડિલીટ કર, અથવા તો તારો જે ડેટા છે બીજી જગ્યાએ ટ્રાન્સફર કર, અથવા ઇરેસ કરતો જા, પછી જો તારી સ્પીડ વધી જશે મોબાઈલની. હા, બરોબર ને? અને પછી એમાં લખ્યું હતું કે એવી રીતે જ આપણું મન છે, મનની પણ અમુક કંઈક લિમિટેશન છે, કેપેસિટી છે, અને પછી એ કેપેસિટીથી વધારે મનમાં ભરાતું જાય, ભરાતું જાય, ફલાણું આમ, ઓલો તેમ, આ આમ, ઇસને વેસે કિયા, ઉસને એસે કિયા, આને તેવું કર્યું, આમ કર્યું, તે કર્યું, ને આ બધું સ્ટોર ક્યાં થાય છે? બધું મનમાં સ્ટોર થતું જાય છે, આ બધું મનમાં ભેગું થાય, પછી મન પણ હેંગ થવા લાગે, સ્લો પડી જાય, ગભરાટ થાય, કંઈ ગમે નહીં, ચેન ન પડે, શાંતિનો અનુભવ ન થાય. અને આવું બધું થાય છે એટલે સમજી જજો બહુ વધારે ડેટા તમે સ્ટોર કરી દીધો છે. મનમાં અશાંતિનો અનુભવ થાય, શાંતિ ન મળે, પ્રસન્નતા ન રહે, તો સીધા ઇસકા મતલબ ક્યા હૈ? હવે આની કેપેસિટી
फुल थी गई, मेमरी फुल, तब क्या करना है? डिलीट। અને આ કથામાં આપણે બેસીને એ જ કરવાનું છે, જે જે આ બધી ફાલતુની વાતો છે એને ડિલીટ કરતા જવાનું છે, ઇરેઝ ઇટ, ડિલીટ કરતે જાઓ, અને એ ફાલતુનું બધું મનમાંથી નીકળતું જાય, એટલે આ કથા ઔષધિ છે, એ બધું નીકળતું જશે, અને પછી પ્રસન્નતા આનંદનો અનુભવ એ જીવને થશે। કારણ કે આ આજે જોઈએ છીએ આપણો સમાજ, આપણું ઘર પરિવાર, પરિવારો ધીરે ધીરે તૂટતા જાય છે, ભાઈ ભાઈઓમાં ક્લેશ થવા લાગ્યા, પછી સાસ વહુ હોય, પિતા પુત્ર હોય, પરિવાર તૂટ રહે। આજે આપણે જોઈએ સમાજમાં વૃદ્ધાશ્રમો વધતા જાય છે, ગૌ હત્યાએ હો રહી હૈ, इसका मतलब समाज अस्वस्थ है, स्वस्थ नथी। अने आ समाज ने जो कोई स्वस्थ करी शके, कोई प्रेरणा आपी शके, तो ए कोई अभिनेता के राजनेता नहीं, हमारी संस्कृति, हमारे शास्त्र ही ये सदमार्ग दिखा सकते हैं। ये जो समाज अस्वस्थ हो गया, इस समाज ने स्वस्थ करवा माटे आ दीवा दांडी, आ सत्संग, आ भागवत, अने आमा बद्धाना जवाब छे। भागवत में एक एक वस्तुओना जवाब तमने मड़ी जशे। त्यां सुधी के कोई ने लव लेटर लखवो ने तो ए केवी रीते लखवो, ये भागवत में छे। बोलो हवे बधुं मड़ी जाय भागवत, ये तो કામધેનુ હે, કલ્પ વૃક્ષ। ભાગવત ને શું કહ્યું? કલ્પ વૃક્ષ। અને કલ્પ વૃક્ષ કોને કહેવાય? કે એની છાંવમાં બેસીને જે પણ મનોભાવ આપણે રાખીએ, ઈચ્છા પ્રગટ કરીએ, ઈચ્છા પૂર્ણ થઈ જાય છે। તો આ કલ્પ વૃક્ષની છાંવમાં આપણે બેઠા છીએ વૈષ્ણવો, અને એ જ ભાવ સાથે આપણે આ કથાનું શ્રવણ કરવાનું છે। મન શાંત થાય, મન સ્થિર થાય, મન પવિત્ર બને, અને કેવલ આ સપ્તાહના રૂપમાં શ્રવણ કરો એમ નહીં, આ 7 દિવસ તો ઠીક છે, નિયમપૂર્વક શ્રવણ કરીએ, પરંતુ સદા સેવ્યા, સદા સેવ્યા, રોજ 10 મિનિટ, 15 મિનિટ, 1/2 કલાક જેટલો તમે સમય કાઢી શકો વૈષ્ણવો, આ ભાગવત, અમુક ઉંમર થઈ જાય, ઘરડા થઈ જાય પછી ભાગવત વાંચવું એવું નથી, ખાસ કરીને યુવા વર્ગ માટે આ ભાગવત એના જીવનમાં પ્રગતિ કરવા માટે। કારણ કે ઘણા બધા લાઈફમાં ચેલેન્જીસ આવશે, ઉતાર ચઢાવ આવશે, અને એવી પરિસ્થિતિમાં એ સ્થિતિને આપણી મનસ્થિતિ કઈ રીતે હોવું જોઈએ એનો જવાબ ભાગવતથી તમને મળશે। એ સાચો ગુરુ છે। એટલે વિશેષ કરીને યુવા વર્ગને પણ હું કહીશ, નિયમ લો, તમને રાત્રે સમય મળે, સવારે સમય મળે, જ્યારે પણ 15 મિનિટ, તો 15 મિનિટ ઘડીમાં જોઈને, ઘડિયાળમાં જોઈને, ચલો વધારે નહીં, 15 મિનિટ ખાલી સત્સંગ કરો, ભાગવતનું વાંચન કરો, સદા સેવ્યા, અને રોજ વાંચન કરશો અને પછી કથા સાંભળશો તો એમાં આનંદ વધારે આવશે। નહીં તો પછી સમજાય નહીં, ઘણી વખત એવું બને આપણે પરિચય જ ન હોય ગ્રંથનો, કારણ કે વક્તાની પણ લિમિટેશન 3 કલાક, 3.5 કલાક, એમાં તમે પાછા મોડા આવો, વિચારો તમે શું કરવાનું, એમાં તમે ટાઈમ હાંચવો નહીં। મને તો ગમે, હું તો, મારે તો નિયમ જ છે, ગમે ત્યાં હોઈએ, કોઈ આવે કે ન આવે, મારે તો આવી જ જવાનું। તમે તમારું સાચું, હું મારું સાચું, તમે તમારો નિયમ સાચો કે વેલા નહીં આવીએ, અને હું મારો નિયમ સાચવીશ, હું સમયસર જ આવીશ, બંને એકબીજા આપણે એવું જ કરીશું, હા ને, જેવા તમે એવા હું, તમે ઢીઠ તો હું એ ઢીઠ, તમે નહીં માનો તો હું એ નહીં માનું, હું એ સમયસર જ આવીશ,
ભલે પછી આખું મેદાન કેમ ન હોય, ભલે એમાં 25 જણા બેઠા હોય ને તોય મને વાંધો નથી. હું તો મને ગમે જ નહીં એ વસ્તુ. અરે માંડ માંડ તો આવો સમય આવ્યો, અવસર મળ્યો છે, હા ક્યાં પછી રોજ પછી કામ કાજ, આ તો બધું ચાલતું જ રહેવાનું છે. શું આ 7 દિવસો પણ આપણે ફાળવી ન શકીએ, સમયસર આવી ન શકીએ? કેવા થઈ ગયા આપણે, કેવા લૌકિકતામાં ફસાઈ ગયા છીએ. આજે બહાર બધું ટાઈમ સાચવીએ એવું નથી કે આપણને ટાઈમની વેલ્યુ નથી, હા કિંમત બહુ છે. આજે કોઈ જોબ કરતો હોય, 10 વાગ્યાનો ટાઈમ હોય, 9:30 પહોંચે છે કે નહીં? પિક્ચરનો શો 9:30 વાગ્યાનો હોય, કેટલા વાગે પહોંચે? એ સ્ટાર્ટિંગનું છૂટવું ન જોઈએ, નહીં તો પછી સમજાશે નહીં. હે 9:30નો શો હોય, આપણે 9:15 પૂગી જઈએ ત્યાં. બિગિનિંગ મિસ નહીં હોવી ચાહીએ, નહીં તો ફિર કુછ સમજ મેં નહીં આવેગા. ત્યાં ઓલા 150-200 રૂપિયા આપીને પણ સમયસર પહોંચી જઈએ. આ એમને ફ્રીમાં નથી, આ ફ્રી છે એનો મતલબ એમ પણ નહીં સમજો. આની કોઈ ટિકિટ નહીં એટલે પછી આવી જઈએ એમને. હા અહીંયા બેઠા છીએ અમે, અમારી જાતને ઘસાવીએ છીએ, અમે અમારા આંતરડા તોડીએ છીએ, એમને નથી સાચવું. તમે આ જે મળે છે ને આ કથા ભાગવત, એ તો ભાગ્યો દયે ને બહુ જન્મ સમર્જિત એને. કેટલા જન્મોના ભાગ્યનો ઉદય થાય ત્યારે એ જીવને